નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના, ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ. દર્શક મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં હું રાકેશ આપનું સ્વાગત કરું છું. કોરોના વાયરસ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. સુરતમાં પણ હવે કોરોના વાયરસે પગપેસારો કરી દીધો હોય તેમ લોકલ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. ત્યારે રવિવારે એક જ દિવસમાં 2 પોઝિટિવ ને 1ના મોત બાદ સોમવારે વધુ 2 પોઝિટિવ દર્દી નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓ 18 થયા છે. 5 સાજા થઈ ઘરે પહોંચ્યા છે તો 2ના મોત નીપજ્યા છે. શહેરમાં આજે વધુ 2, જેમાં રાંદેરના 52 વર્ષીય અહેસાન ખાન અને ગોરાટ રોડની જ 45 વર્ષીય મહિલા યાસ્મીન કાપડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સ્મિવન હોસ્પિટલમાં કોરોનાના 2 શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. સ્વિમેર હોસ્પિટલમાં કોરોનાના 2 શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ, જે પૈકી 1 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 1 વ્યક્તિનો રિપોર્ટ આવવાનું હજુ બાકી છે. તો અડાજણ ગોરાટ રોડ પર રવિવારે અને સોમવારે પણ 2 પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેથી તેઓ જે સોસાયટીઓમાં રહેતા હતા તે સોસાયટીઓને ડિસઇન્ફેક્શન કરાઈ છે. તો સાથે પોઝિટિવ દર્દીઓના પરિવારજનો ક્વોરન્ટાઇનમાં મુકાયા છે. વધુમાં સુરતમાં અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા 18 પર પહોંચી છે, જેમાંથી 5 સાજા થઈ ઘરે પહોંચ્યા છે તો 2ના મોત નીપજ્યા છે. કોરોના વાયરસની સામેની જંગમાં આપણી 24 કલાક સેવા કરનારાઓની જુસ્સો વધારવા વડાપ્રધાન દ્વારા કરાયેલા અપીલને સુરતીઓએ માન આપ્યું હોય તેમ લાગ્યું હતું. 5 એપ્રિલે રાત્રે 9 વાગે સુરતીઓએ પોતાના ઘરની બાલ્કની અગાસી પર દીવાઓ પ્રગટાવ્યા હતા. કાળનો કોળિયો કરી જતા કોરોના વાયરસ સામે સુરતના લોકોએ દીપ પ્રજ્વલિત કર્યા હતા. આ દરમિયાન લોકોએ દીવડાથી એકતાની શક્તિ બતાવતા ડભોલીના બાલાજી ચોકથી જમીનથી 1.5 કિલોમીટર ઊંચે ડ્રોન દ્વારા ડભોલીપુર અને ડભોલી 4 રસ્તા વચ્ચેનો આ નયનરમ્ય ફોટો 9:15 વાગ્યાથી લોકો દીવા મીણબત્તી લઈ પોતાની ઘરની બાલ્કની અને ટેરેસ પર આવી ગયા હતા. 9 વાગે દીપ પ્રગટાવી મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હતી. વધુમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને માન આપીને અમોએ આજના દિવસની રાત્રે 9:09 માટે ઘરની તમામ લાઇટો બંધ કરીને 151 કેન્ડલ પ્રગટાવીશું. પ્રધાનમંત્રી, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ડિજિટલ, પ્રેસ મીડિયા, સાફ સફાઈ કર્મચારીઓ, ગવર્મેન્ટ ઓફિસરો, કોર્પોરેશનના કર્મચારીઓને સલામ કરીએ છીએ. લીડ ફોર હોપ, ફાઇટ ફોર કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ મેસેજ અમારા તરફથી સર્વે ભારતીયોને આપીએ છીએ. લોકો ઘરમાં રહે અને સ્વસ્થ રહે એવી અપીલ કરીએ છીએ. દેશમાં જ્યારે કોરોના વાયરસના સંક્રમણની ખૂબ વિપરીત પરિસ્થિતિ છે ત્યારે એનો મુકાબલો કરવા માટે દેશવાસીઓને આદરણીય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના આગવા માર્ગો બતાવ્યા છે. આ માર્ગ ઉપર આપણે પૂર્ણ નિષ્ઠા સાથે ચાલી શકીએ તે માટે એમણે આપણો હકારાત્મક એનર્જી વધે અને આપણી પ્રતિબદ્ધતા વધે એ માટે આજના દિવસે સાંજે 9 વાગ્યાથી 9:09 સુધી દરેક વ્યક્તિને 130 કરોડ ભારતીયોને પોતાના આંગણામાં કે બાલ્કનીમાં એક દીપ પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું અને એ આહ્વાનને શબ્દશઃ ઝીલી લઈને અહીંયા મારી સોસાયટીના મારા સૌ પરિવાર મિત્રોએ એનું અક્ષરશઃ પાલન કર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગના પૂર્ણ પાલન સાથે સૌએ પોતાનો એક દીપ પ્રગટાવ્યો હતો અને કોરોનાનો મુકાબલો કરવા માટે તમામ નિયમો અને દિશાનિર્દેશો પાળવા માટેનો પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કોરોના સામે સમગ્ર દુનિયા ડગમગી રહી છે ત્યારે સમગ્ર દેશ રવિવારે રાત્રે ઝગમગી ઉઠ્યો હતો અને અનોખો સંદેશ દુનિયાને આપ્યો હતો. સુરતમાં કોરોના વાયરસને લઈ અપાયેલા લોકડાઉનમાં ગરીબોની વહારે અનેક સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો આવ્યા છે. ત્યારે સોમવારે અડાજણ ખાતે મહાવીર જયંતિ નિમિત્તે સામાજિક સંસ્થા દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઈ હતી, જે સમયે મનપા અને પાલિકા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વાયરસ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશ અને દુનિયામાં લોકડાઉન કરાયું છે. સુરતમાં પણ લોકડાઉનને લઈ ગરીબો અને જરૂરિયાતમંદોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે સુરતમાં અડાજણ ખાતે મહાવીર જૈનમ નિમિત્તે સામાજિક સંસ્થા દ્વારા ગરીબોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. સુરત મનપાના ડેપ્યુટી મેયર નીરવ શાહની આગેવાનીમાં યોજાયેલ અનાજ કીટ વિતરણમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને હું બિરદાવું છું અને સુરત શહેર વતી અને આ તમામ સફાઈ કામદાર કે TRB જવાન ભાઈ બહેનો છે એના વતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું, બિરદાવું છું. લોકડાઉનમાં સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી ગરીબોને 2 ટંકનો રોટલો આપી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. લોકડાઉન વચ્ચે પણ લોકો ખોટી રીતે લટાર મારી રહ્યા છે ત્યારે સુરત પોલીસે
ખાનગી વાહનો લઈ લટાર મારનારો સામે લાલ આંખ કરી છે. આજે રાત્રે 12 વાગ્યાથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે સુરત પોલીસ કમિશનરે એપીએમસી બંધ કરવા અંગે જણાવ્યું હતું કે હવે આવનાર સમયમાં મોટા ખુલ્લા મેદાનમાં શાકભાજીનો વેપાર કરવાની વિચારણા કરાઈ રહેવાનું જણાવ્યું હતું. કોરોના વાયરસ હવે ગુજરાતમાં 4th સ્ટેજ પર હોય અને લોકલ ટ્રાન્સમિશન શરૂ થતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 22 માર્ચે જનતા કર્ફ્યુ બાદ દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન કરાયું છે, જેને લઈ પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરાવવા ઘણા સમયથી લોકોને અપીલ કરાઈ રહી છે. જોકે તેમ છતાં સમાજના દુશ્મનો બે રોકટોકપણે વાહનો લઈ આમ તેમ ભટકી રહ્યા હતા. ત્યારે અમદાવાદ બાદ રવિવારે સુરત પોલીસ કમિશનરે પણ આજે રાત્રે 12 વાગ્યાથી શહેરમાં તમામ ખાનગી વાહનો લઈ પસાર થતા સામે લાલ આંખ કરી હોય તેમ પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની હેરાફેરી અને મીડિયાના વાહનોને જ પ્રતિબંધમાં છૂટ મળી છે. જ્યારે અન્ય વાહનો લઈ પસાર થનારા સામે પગલાં લેવામાં આવશે. 1326 ગુના અત્યાર સુધી દાખલ થયા છે. એ 1326 ગુનામાં 2255 આરોપીઓની આપણે ધરપકડ કરેલ છે. આજે 1326 ગુના દાખલ થયા છે. એમાં સૌપ્રથમ રાજ્યમાં આપણે ડ્રોન સર્વેલન્સથી જે તકેદારી રાખવાની આપણે શરૂ કરી, કારણ કે કેટલીક વખતે અમુક સોસાયટીઝ હાઈરાઈઝ બિલ્ડિંગો ઉપર લોકો ભેગા થતા હતા, ત્યાં પોલીસ સરળતાથી પહોંચી શકવું પોલીસ માટે મુશ્કેલ હતું, જેના માટે આપણે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તો ડ્રોન સર્વેલન્સ આધારે આપણે ટોટલ 98 ગુના દાખલ કર્યા છે અને એમાં 278 આરોપીઓની ધરપકડ કરી છે. સીસીટીવી સર્વેલન્સ છે આપણી પાસે છે, એના 8 ગુના દાખલ કર્યા છે અને ટોટલ 17 આરોપીની ધરપકડ કરી છે. અમને કેટલાક નાગરિકો તરફથી ક્યાંય લોકો ભેગા થયા હોય અને એનું ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જે મળી એના આધારે 16 ગુનાઓ દાખલ કર્યા છે અને 66 આરોપીઓની ધરપકડ કરેલી છે. વધુમાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે એપીએમસી સંક્રમણની શક્યતા વધુ હતી, તેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું હોવાથી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે કોઈ મોટા મેદાનમાં આ પ્રવૃત્તિ થાય તે અંગે સુરત પોલીસ કમિશનરે વિચારણા કરાતી હોવાનું જણાવ્યું હતું. હવે સુરતમાં ખોટી રીતે વાહનો લઈ લટાર મારવા નીકળનારા સમાજના દુશ્મનો સામે પોલીસ કડક પગલાં લેશે તેમ જણાવ્યું હતું. લોકડાઉનનું પાલન ન કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સુરતમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યા બાદ સોમવારે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના વાયરસને લઈ અપાયેલા લોકડાઉનનું હજુ પણ સમાજના દુશ્મનો માની રહ્યા નથી, ત્યારે સુરતમાં પોલીસે કડક અમલીકરણ શરૂ કર્યું છે. સોમવારથી શહેરમાં ખાનગી વાહનો પણ હાલ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે સુરતમાં વગર કામે વાહનો લઈ પસાર થનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી હતી. વાહનો લઈ પસાર થનારાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું અને વગર કામે રખડનારાઓના વાહનો પણ પોલીસે જપ્ત કર્યા હતા. લોકડાઉનનું કડક પાલન કરાવવા અનેક વાર પોલીસ દ્વારા જાહેરાત કરાઈ છે, જોકે તેમ છતાં અનેક લોકો આ આદેશનું પાલન ન કરતા હોય તેમ લાગી રહ્યું છે. સુરતના વરાછા સુદામા ચોકથી કૃષ્ણા ટાઉનશીપ સુધીના રોડ પર લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉન નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે, તો શાકભાજી ખરીદવા પણ લોકોની ભીડ ઉમટી પડી છે. કોરોના વાયરસને લઈ દેશભરમાં લોકડાઉન કરાયું છે, ત્યારે સુરત શહેરમાં રોજે રોજ લોકડાઉનના લીરે લીરા ઉડી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી. પોલીસ કમિશનર દ્વારા રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે, છતાં લોકો જાહેરમાં લટાર મારી રહ્યા છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછાની. વરાછામાં સુદામા ચોકથી કૃષ્ણા ટાઉનશીપ સુધીના રોડ પર માત્ર લોકો દેખાઈ રહ્યા છે. શાકભાજી ખરીદવા માટે લોકોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે, જેથી તંત્ર આ વિસ્તારમાં કડક અમલ કરાવે તેવી તાતી જરૂર છે. કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનનું લોક પાલન કરે તે બહુ જરૂરી છે અને આ માટે પોલીસ દ્વારા અનેકવાર અપીલો કરાઈ રહી છે. ત્યારે સુરતની સલાબુતપુરા પોલીસ મથકના PSIએ લોકોને ઘરમાં રહેવા માટે સોંગ થકી અપીલ કરી હતી. કોરોના વાયરસ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશભરમાં લોકડાઉન અમલ કરાયું છે, જોકે તેમ છતાં સુરતમાં અનેક સમાજના દુશ્મનો વગર કામે લટાર મારી રહ્યા છે, સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે સુરતની સલાબતપુરા પોલીસ મથકના PSIએ લોકોને ઘરમાં રહેવા માટે અનોખી અપીલ કરી હતી. પ્રથમ પોસ્ટ થકી લોકોને ઘરમાં રહેવા અપીલ કર્યા બાદ PSI દ્વારા સોંગ બનાવી લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. Yeah.
સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ અને તેમના સ્ટાફ દ્વારા લોકોને ઘરમાં રહેવા માટે બનાવાયેલો સોંગ હાલ લોકપ્રિય થયું છે. સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને લોકડાઉનમાં પૂરતું ખોરાક ન મળતું હોવાનું સામે આવ્યું છે. કોરોના વાયરસને લઈ સમગ્ર દેશને લોકડાઉન કરાયું છે ત્યારે અનેક લોકોને તેની અસર થઈ છે, તો લોકો સાથે હવે લોકડાઉનની અસર પ્રાણી સંગ્રહાલયના પશુઓ અને પક્ષીઓને પણ થઈ રહી છે. સરથાણા ઝૂમાં પ્રાણીઓને રોજ જેટલું ભોજન મળતું હતું તે મળતું નથી. શાકભાજી તથા માંસ મટનમાં ઘટ પડતા પ્રાણીઓ પણ હેરાન થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા લોકોની સાથે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ કોઈ સુવિધા ઊભી કરાય તેવી તાતી જરૂર છે. સુરત સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજની આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે પડોશીએ ધક્કા મુક્કી કરી હોસ્પિટલથી કોરોનાનો ચેપ લઈને આવો છો એવા આરોપી સાથે વાયરલ થયેલા વિડીયોમાં કૂતરાને લઈ થયેલા ઝઘડાની લડાઈ ડોક્ટર કોરોના વાયરસ સુધી લઈ ગયા હોવાનું પોલીસ કસ્ટડીમાં બંધ ચેતનભાઈની પત્નીએ જણાવ્યું છે. 25મી માર્ચના રોજ થયેલા ઝઘડા બાદ ફરી ડોક્ટરનું શ્વાન તેમની ઉપર એટેક કરતા બૂમાબૂમ કરવી પડી. તેમના પતિ ચેતનભાઈ દોડી આવ્યા હતા અને શ્વાન ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો હતો. મારા પતિએ પડોશી ડોક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ડોક્ટરે આખી વાતને કોરોના વાયરસ ઉપર લઈ ગઈ હતી. આખું કોમ્પ્લેક્સ ભેગું થઈ ગયું. વાયરલ થયેલા વિડીયોમાં મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહાર અને મારવાનો પ્રયાસ કરવાની વાત તદ્દન ખોટી છે. ડોક્ટરના પાલતુ શ્વાનને લઈ ઝઘડો ઉગ્ર બન્યો હતો. અડાજણ પોલીસે ડોક્ટર સામે રહેતા પડોશી ચેતનભાઈની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. પીડિત ચેતનભાઈની પત્નીએ જણાવ્યું હતું કે વાયરલ થયેલો વિડીયો ડોક્ટરે બનાવ્યો હતો અને વાયરલ પણ એમને જ કર્યો છે, જેને લઈ સમાજમાં બદનામી થઈ રહી છે. આ વિડીયો ડોક્ટરે જ બનાવ્યો હતો, એનું નામ સંજીવની છે, એ ડોક્ટરે જ વિડીયો બનાવ્યો હતો અને આ રીતે વાયરલ કર્યો કે જેથી આનું પ્રોટેક્ટ થાય. એ છે વિડીયો ડોગનો અને લઈ ગયા છે બેન કોરોના વાયરલ પર લઈ ગયા છે. હું ડૉક્ટર છું ને કોરોના તમે ક્વેશ્ચન પૂછો છો કે તમે કોરોના લઈને આવ્યા છો, તમને કોરોના થયો છે, કોઈ દિવસ પણ અમારી બિલ્ડિંગમાંથી કે અમારી સોસાયટીમાંથી એવો ક્વેશ્ચન કરવામાં આવ્યો જ નથી એમને. હાલ તમારા હસબન્ડ ક્યાં છે? હાલ તો મારા હસબન્ડ પોલીસ સ્ટેશન છે. પોલીસ શું કહે છે? પોલીસ તો હમણાં કંઈ નથી કહેતી, એમને લઈ ગયા છે, હવે ઇન્કવાયરી ચાલે છે. શું અપીલ કરવા માંગો છો? અપીલ એ જ કરવા માંગુ છું કે બંને પક્ષની વાત સાંભળી નથી. આખા વિડીયોમાં ડોગ જ આવે છે, ડોગ પર જ આખો વિડીયો છે અને એ બેન ડોક્ટર પર અને કોરોના પર લઈ ગયા છે અને લોકો સાંભળ્યા વગર જ પોતાનો વ્યૂ આપી દે છે. ઓનલી હેડિંગ સાંભળીને જ વ્યૂ આપી દે છે, ગલત છે, રોંગ છે. આખા કોમ્પ્લેક્સમાં કોઈ પણ વ્યક્તિને આવી મહામારી સામે કામ કરતી ડોક્ટર સામે વાંધો નથી, પણ ડોક્ટરે આખી વાત ગેરમાર્ગે લઈ જઈ તેઓ વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું કહ્યું છે. હાલ આ મામલે પોલીસે દંપતીની ધરપકડ કરી છે. લોકડાઉનમાં ગરીબોને બે ટંકનો રોટલો મળે તે માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે સુરતની શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આગળ આવી ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું અને પોતાની માનવતા મહેકાવી હતી. કોરોના વાયરસને લઈ અપાયેલા લોકડાઉનમાં રોજ કમાવી ખાવાવાળાની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે આવા લોકો માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. તેઓ અનાજ ટિકિટ સાથે ફૂડ પેકેટ વિતરણ કરી રહી છે. સુરતના વરાછા 1 કરોડ પર શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબોને ફૂડ વિતરણ કરાયું હતું. શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે 1 કરોડ સાથે અંકુર ચોકડી, ધરતીનગર, પટેલનગર અને આસપાસની વસાહતોમાં જઈ ગરીબોને ફૂડ વિતરણ કરાયું હતું અને માનવતા દર્શાવી હતી. હાલ શહેરમાં અનેક સંસ્થાઓ ગરીબો માટે આગળ આવી રહી છે, ત્યારે ગરીબો માટે વિચારતી આવી સંસ્થાઓને અમારી ટીમ દ્વારા સલામ છે. ભારત જ નહીં પણ પૂરા વિશ્વમાં જ્યારે રવિવારે 9:09 સુધી પ્રકાશ વર્ષની તમામ લોકોએ ઉજવણી કરી ત્યારે આ સમગ્ર માહોલ દીપોત્સવીમય થઈ ગયો હતો અને ખરેખર નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે તમામે તમામ લોકોએ આ વાતને નિભાવી હતી. એવું જ કંઈ બન્યું અડાજણના શાંતિવન ટાઉનશીપમાં. દિવસ રવિવાર 9:09 સુધી પ્રકાશ વર્ષની ભવ્ય ઉજવણી, જેમાં અડાજણની શાંતિવન ટાઉનશીપમાં પણ બાકાત રહી નથી, જેના રહીશો દ્વારા આ અવસરમાં સહયોગ આપ્યો હતો, જેમાં હેતલભાઈ ભંડારી, નેહલકુમાર દેસાઈ અને શાંતિવન મહિલા મંડળના નેજા હેઠળ આ અવસરને સફળ બનાવ્યો હતો. ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્તર બંગાળ.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.